એકવાર આગળ વાત કરીએ તો જીટીયુમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ગયા વર્ષની જીટીયુ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે 100 પોઈન્ટની નવી મૂલ્યાંકન વ્યવસ્થા મૂકવામાં આવી હતી. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલપમેન્ટ, લાઇફ સ્કિલ, તેમના કૌશલ્યોને વિકસાવવા ટેકનિકલ ક્વિઝ, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું વગેરે માર્ગદર્શન આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓ આ 100 પોઈન્ટ મેળવવા ફરજિયાત છે. જ્યાં સુધી 100 પોઈન્ટ ના મેળવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં નહીં આવે. આ વ્યવસ્થામાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પણ બહાર મૂકવામાં આવે છે. આજે 100 પોઈન્ટ છે એમાં જે એક્સ્ટ્રા કરિક્યુલર કો કરિક્યુલર એક્ટિવિટી હોય એ બધાના પોઈન્ટ એમને મળવાના છે, અને આ બધા પોઈન્ટના વેલિડેશન થશે વાઇવામાં, અને વેબ ઉપર એમના માર્ક્સ જતા રહેશે કે એટલા માર્ક્સ એમને થયું, એટલા પોઈન્ટ્સ થયું. તો આ જે પોઈન્ટ્સ છે એમને 100 પોઈન્ટ ગેધર કરવું પડશે ઓવર 4 ઇયર્સ. હવે સરે કીધું એ રીતે ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે એ જે એજ્યુકેટેડ પ્રોફેશનલ્સને હાયર કરે એ ઓવરઓલ ગ્રૂમ થઈ અને એમની ઇન્ડસ્ટ્રીઝ જોઈન્ટ કરે, જેથી કરીને કોઈ બી ફ્રન્ટ ઉપર એ સારી રીતે એમની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી શકે અને એની ઇન્ડસ્ટ્રીઝને આગળ